કચ્છના નાના રણમાં આવેલા વસરાજ દાદાના મંદિરે દર્શન કરીને આપણે પાર્ટ ટુ પૂરો કર્યો હતો અને હવે શરૂ થાય છે પાર્ટ થ્રી. તો મિત્રો, વસરાજ દાદાથી પહેલા તો આપણે મુંબઈ મરાઈ જતા હતા, પણ ત્યાં છે ને ફોનમાં ચાર્જિંગ નહોતું ને એટલે બ્લોગ નથી બનાવ્યો, અને મુંબઈ મરાઈથી હવે આવી ગયા છીએ વ્રજવાણી. અને આ જો વ્રજવાણીનું મંદિર, તો હાલો અંદર જઈએ અને દર્શન કરીએ અને તમને બધાને દર્શન કરાવીએ. અને હવે તારે બોલવાનું. મિત્રો, આ છે વ્રજવાણી મંદિર, અંદર આહિરાણીઓની મૂર્તિ, અને ચાલો આનો થોડોક ઇતિહાસ જાણીએ. તો મિત્રો, અત્યારે જો અમે આ મંદિરની અંદર છીએ અને આ ફરતે ફરતે જો આહિરાણીઓ રાસ રહેતા રહેતા એની મૂર્તિ છે, તો એનો શું ઇતિહાસ છે ને એ આપણને બાપુ કહેશે. આપણને આનો ઇતિહાસ આના લોકો લેવા કહેવા વાળાનું એ થાય છે કે આ 140 દીકરીઓ છે, અહીંયા જન્મ નોખા નોખા ઘરે લીધેલો હતો, અહીં જન્મ લીધો પછી કૃષ્ણ ભગવાન અહીંયા આવ્યા અને એને ઢોલ વગાડ્યો, ઢોલ વગાડીને 2-4 દિવસ રાસ લીધા એટલે એ બધા એના મા બાપને એવી ખબર પડી કે આપણી દીકરી 2-4 દિવસે ઘરે નથી આવી, તો આપણે તપાસ કરવા અહીંયા આવે છે, તો અહીંયા ઢોલી ઢોલ વગાડતા હોય છે કૃષ્ણ ભગવાન, એટલે ખબર પડી જાય છે કે આ મારું બધું ભગવાન આવ્યા છે એવી લીલા થઈને ખબર પડી છે. એટલે એને એવું થાય છે એટલે કૃષ્ણ ભગવાન ગાયબ થાય છે અને આકાશવાણી થાય છે કે ભાઈ આ મેં ગોપીનો જન્મ તમારી ઘરે દીધો છે એટલે અહીં મેં રાસ લીલા લેવા ચડાવી છે. પછી એ ગોપીઓને ખબર પડી જાય છે કે હવે આપણે અહીંની ખબર પડી ગઈ છે તો હવે આપણે ઘરે જવાય નહીં, એટલે એ દીકરીઓએ અહીંયા 140 દીકરીઓએ સમાધિ લઈ લીધેલી છે. આ વ્રજવાણી ધામ છે એટલે આટલો ઇતિહાસની મને આ અહીંના લોકોએ કીધું અહીંયા રહેવા છીએ, આ ઇતિહાસનું મને એટલું કીધું છે. તો મિત્રો, જુઓ કંઈક આવો છે ઇતિહાસ, બાકી વધારે તમને ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો. અને જુઓ આ ફરતી જે છે ને એ આહિરાણીઓની મૃત્યુ ને એવું બધું છે, હા ગોપીઓ તરીકે બધી જન્મ લીધો હતો અને અહીંયા સમાધિ લીધી હતી એવો કંઈક ઇતિહાસ છે, બાકી વધારે તમને ખબર હોય તો તમે કોમેન્ટમાં જણાવજો. રાજ ચાલુ થઈ ગયો છે. તમને સંભળાય છે? હાલો હું ચેક કરી જાઉં. ઢોલ સંભળાય છે તને? તને નહીં સંભળાતા? તું ટ્રાય કરજો. હું અહીંયા 5 વર્ષ બસ લઈને આવું. હાલો આપણે ચેક કરી લેવી. હાલો તો અહીંયા દર્શન કરીને પ્રસાદી લઈને હવે પાછા બસ માં હાલે બસ માં ફરીથી. હાલો તો અહીંયા દર્શન કરીને હવે હાલો તો અહીંયા દર્શન કરીને પ્રસાદી હોતે લઈ લીધી અને હવે જો પાછા હાલતા થઈ ગયા છીએ. અને હા જો આ જ્યાં ઊભા હોય નહીં ને સમયથી લઈ લીધી એટલે એ રીતે જો આ બધી ખાંભી છે તો એની છે. હાલો તો હવે કબડાવ બાજુ હોતે જવાનું છે ને, તો આગળ હવે જ્યાં બસ ઊભી રહે ત્યાં મળવી. ઓકે, તો મિત્રો જો વ્રજવાણીથી હવે ક્યાં વચમાં ક્યાંક ગયા હતા એક જગ્યાએ, પણ મને અત્યારે નામ નથી યાદ. તને યાદ છે? મને યાદ નથી, દર્શન કરીને હા. અને અને આમાં ત્યાં ન્યાસ ને મંદિરમાં ફોટો શૂટ અલાવ હતું નહીં કા? બધી એવું જ હોય કે ફોટા પાડવાની બધી મનાય. ખબર નહીં હવે એવું શા માટે, મતલબ આપણે એનો વિરોધ નથી કરતા, પણ મને ખબર નથી કે મંદિરમાં ફોટોગ્રાફી કેમ મનાય હોય. તમને ખબર હોય ને તો કોમેન્ટ કરજો. અને જો એવું છે તો અત્યારે જો અમે છીએ કબરાવ, અને આ જો હવે મંદિર બાજુ આવેલા જ એવી છે, જોઈએ કે અંદર ફોટોગ્રાફી ને એવું બધું અલાવ છે કે નહીં. જો અલાવ હશે તો તમને પણ દર્શન કરાવશું. બાકી ચાલો અમે દર્શન, તો હાલો અમે દર્શન કરી લેવી અને જો અલાવ હશે તો તમને પણ દર્શન કરાવી દઈશું. જય
થઈ મોગલમાં મિત્રો, તો જો માતાજીના દર્શન કરી લીધા અને દર્શન કરીને પ્રસાદી વતન લઈ લીધી છે અને પ્રસાદી કરીને હવે છે ને તમને થોડુંક જણાવી દઈએ કે અંદર તો જો વિડીયોગ્રાફી અલાઉ નથી એટલે અંદરથી તમને દર્શન નથી કરાવતા, એ તમે અહીંયા આવીને કરી લેજો. હા, અંદર તો એવું સખ્ત મનાય જ છે, તો અંદર આપણે કાંઈ વિડીયો શૂટિંગ કે એવું કાંઈ કર્યું નથી એટલે બહાર જો ફોટા પાડતા હતા. હા, કેમ છું, મજા આવી ને? હા, અને આ જો અહીંયા આવીને છે ને અમે આરતીમાં હોતને બેઠા હતા. હા, જો અંદર ઉતારવાનું હોત ને, મતલબ કે વિડીયો શૂટિંગ અલાવું હોત ને, તો તમને બધાને હોતને આરતીનો લાભ લેવડાવી દેત, પણ તમે હવે અહીંયા આવજો અને આરતીમાં બેસજો, તમને પણ બહુ મજા આવશે. તો બધાએ કોમેન્ટમાં જય મોગલમાં લખી નાખજો. હાલો, હવે આપણે બસ બાજુ હાલતા થઈ ગયા, અહીંયા ફોટા પડવા કરી છે, બહારથી તો પાડવાના છે, અંદર નથી પાડવાના ખાલી. હાલો, તો એક બે ફોટા પાડી લીધી.